त्वमेवासि नारायणस्य स्वरूपम् त्वमेवासि मूलाक्षरं च प्रयागम् त्वमेवासि शास्त्री च योगी स्वरूपम् चिरंजीव स्वामिन् शतं जीव स्वामिन् चिरंजीव स्वामिन् शतं जीव स्वामिन्। Yes।
તમે કોઈ ટાઈમે તમારા મારે ગોષ્ટી કરો. ચલો, કથાવાર્તા સિવાય નિષ્ઠા પાકી ન થાય, અને નિષ્ઠા પાકી ન થાય ત્યાં સુધી ભૂલકુની યાત્રા પૂરી ન થાય. એટલે એક ટાઈમ તો કથા વાર્તા સાંભળવી જોઈએ જ. પછી ના વાત પહેલું, હરિનામ વાંચ્યો, બધા વાતો ખૂબ સાંભળો છે. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડવૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠન નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જે અખંડ છે રહેશે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી. કારણ જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. સહેલામાં સહેલી અદભુત વાત ભગવાન સ્વામિનારાયણે કરી. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપ ઉપવિશ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગનો દ્રઢ પ્રીતિ થાય. સત્સંગનો દ્રઢ પ્રીતિ એટલે શું? મનુષ્ય ભાવને સત્સંગમાં દ્રઢ પ્રીતિ એટલે શું? સહજ સ્મૃતિ. સત્સંગમાં દ્રઢ પ્રીતિ શું? સુહૃદ ભાવ વધતો જ જાય, વધતો જ જાય. ભગવાનની સાથેની મૈત્રી વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. પહેલો પેરેગ્રાફ સિદ્ધ થાય તો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થાય, અને છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થાય તો પહેલો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય. આપણે એક નિશાન રાખીએ કે કોઈ પણ ભોગે છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરીને જ મરવું છે. અને આમે તમે અક્ષરધામમાં જવાના નથી. જ્યાં સુધી ભાવ ફેરશે, અરુચિ છે, અભાવ છે, ડિસ્ક્રિમિનેશન છે, નિષ્ઠા દ્રઢ હોય તો જ અભાવ અવગુણ ભાવ ફેર આવા શબ્દોનું બાષ્પીભવન થઈ જાય. નિષ્ઠા દ્રઢ હોય તો જ કોઈનો અભાવ ના આવે, ક્યારેય ના આવે, સપનામાં ના આવે. ભગવાન સ્વામિનારાયણ આવા બસ સર્વોપરિ સદા દિવ્ય સાકાર કરતા હતા અને મંગલકારી. આપણે બધાએ ભગવાનને સર્વોપરિ માનવાના છે. જ્યાં સુધી બીજાનો અભાવ આવે છે, બોલાય છે, સંભળાય છે, મનન ચિંતન થાય છે, ત્યાં સુધી નિષ્ઠા જ નથી. તો નિષ્ઠા જ નથી એટલે એન્ટ્રી છે જ નહીં. યાદ રાખજો, નિષ્ઠા નથી તો એન્ટ્રી નથી, ને એન્ટ્રી નથી, એન્ટ્રી છે તો જય સ્વામિનારાયણ. પહેલો પેરેગ્રાફ સિદ્ધ થાય જ, થયેલો જ હોય. બાપાએ સીધી સાદી વાત આપણી આગળ મૂકી, અભાવ ગુણ ફળાનું ટીકામાં પડવું નહીં,
भगवान नो भजन कर्या करूँ बस। बैसना सिंगना बैसना भार है अपने माथे ले न फरवा। ये स्वामी जी 1000 वक्त ने 2000 वक्त ने लाख वक्त बोलिया से बाह्य दृष्टि से तो बीजा नो जो है इसे बाह्य दृष्टि नहीं हो तो बीजा नो जुआ मन थानो से नहीं। આપણે બધા જ હરિદવવાસીઓ ભૂલકુની યાત્રા પૂરું કરવા માટે જ આવ્યા છે, ગયા જન્મે પૂરી ન થઈ એટલે આ જન્મે આપણને મૂકી દીધા। આ જન્મે જો અજમત કરી ફરી પાછો તો જય સ્વામી નારાયણ। બેમાંથી એક પેરેગ્રાફ સિદ્ધ કરવાનો છે કે પહેલો કરો કે છેલ્લો કરો, ભૂતનાથ પહેલાનો એટલે હું છેલ્લો પેરેગ્રાફ વાંચું છું આજે। જેની તમને ખબર છે ક્યારે અરુચિ રે અભાવને ભાવે ને શા માટે પણ સૌ સૌની ડાયરી બોલવે, આપણે શું બીજો નહીં બોલવે તો શાંતિથી બિચારાને મોકલશે, શું ઉતારશે? આપણે પોતા માટે ઉતાર કરવાની છે। કોઈ પણ ભોગે સમ સ્વરૂપે એકતા સિદ્ધ કરીને જ મરવું છે, કોઈ પણ ભોગે નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરીને જ મરવું છે। સુહૃદ ભાવ દ્રઢ થાય તો નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય, નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય એટલે સુહૃદ ભાવ દ્રઢ થઈ જાય। એક જ સિક્કાની બે સાઈડ છે, નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય તો સુહૃદ ભાવ દ્રઢ થઈ જાય, નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય તો સુહૃદ ભાવ દ્રઢ થઈ જાય। પહેલો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય તો કોઈના વિશે ક્યારેય કોઈને વિશે કોઈને જોવાનું વિચારવાનું મન થાય છે ત્યાં સુધી સત્સંગની શરૂઆત નથી। જોવાઈ ગયું, સંભળાઈ ગયું, બોલાઈ ગયું, સત્સંગની શરૂઆત જ નથી તો પહેલો પેરેગ્રાફ આવે ક્યાંથી? જાગજો, જ્યાં સુધી ફરાણું ઢીકનું સંભળાય છે, બોલાય છે, વિચારાય છે, સંકલ્પ ઉઠી જાય છે ત્યાં સુધી રખડાટ મટવાનો નથી। જ્યાં સુધી નિષ્ઠા અને મહિમા દ્રઢ નહીં થાય, સ્વરૂપ નિષ્ઠા અને મહિમા દ્રઢ નહીં થાય ત્યાં સુધી વદનાથ પહેલું સિદ્ધ થવાનું નથી। સ્વરૂપ નિષ્ઠા અને મહિમા, સ્વરૂપ નિષ્ઠા એટલે મધ્ય 13, 11, 15, 7 આપણે તો બધા જ વાંચવાના છે। મહિમા એટલે પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 અને 5 સ્વરૂપ નિષ્ઠા અને મહિમા। એકબીજા સાથે દોસ્તી એવી રાખવો કરો જરા ફળ સ્વરૂપે અખંડ સંબંધે જીવી લેવાય। જૂનું મંદિર જ સંભાળ્યા કરવાનું છે, અઢાર વર્ષ સુધી વિજ્ઞાન સ્વામી સાથે રહ્યા, કોની સાથે? યોગી મહારાજ સાથે, યોગી મહારાજ, યોગી મહારાજ વિજ્ઞાન સ્વામીની સેવા 8 વર્ષ સુધી। બાપા કેટલા સરળ, કેટલા કેવો અપરંપર મહિમા સમજતા છે। બીજી બાજુ વિજ્ઞાન સ્વામીને યોગી મહારાજને ક્યારેય સંકલ્પ ન ઉઠ્યો કે
ક્યારે જોર બદલું? અઢાર વર્ષ સુધી, એટલે શું નિર્દોષ બધી સેવા કરી ગયા. આ વિજ્ઞાન સામે છે એવી વિઝન જ નહીં. શાસ્ત્રી મહારાજનું સ્વરૂપ, શાસ્ત્રી મને રાજી કરવામાં આવ્યો છું, એમને રાજી કરી લેવા છે. મારી આજુબાજુ શાસ્ત્રી મહારાજ સિવાય કોઈ છે જ નહીં. એમ ભાવતી યોગી મહારાજ જીવી ગયા, આપણે બધા એ રીતે જીવી લેવાનું છે જ. ફરીથી વાત કરું, જ્યાં સુધી બીજાનું જોવાય છે, વિચારાય છે, બોલાય છે, સંભળાય છે, ત્યાં સુધી નિષ્ઠા દ્રઢ છે જ નહીં. અને નિષ્ઠા દ્રઢ નથી એટલે ફરી પાછું પૃથ્વી પર આવવાનું છે. જેમ જેમ નિષ્ઠા દ્રઢ થતી જશે તેમ તેમ જય સ્વામિનારાયણ. સ્વરૂપ નિષ્ઠા અને નિર્દોષ બુદ્ધિ બંને દ્રઢ થતા જ જશે, થતા જ જશે, થતા જ જશે. સર્વમંગલ સ્વામી બહુ સહજ ને સરળ આપણને મળી ગયા છે. બે શબ્દ સમજવાના છે, સ્વરૂપ નિષ્ઠાને મહિમા. એટલે આખું વર્તનાથ સમજાઈ ગયું, આખું જ વસ્તુ. સ્વરૂપ નિષ્ઠાને મહિમા. જ્યાં સુધી કોઈનો અભાવ આવે છે, રુચિ આવે છે, ભાવ ફેરતા છે, ત્યાં સુધી સત્સંગમાં પ્રીતિ થઈ જ નથી. આવતો જન્મ પાકો છે. જ પાકો છે ને બધા ઘણા બાબા સાફા કરતાથી ભાદરવા ભાદરવાથી પૂછા ને બધું આમ ફરતા ફરતા રાજસ્થાન સુધી પહોંચીશું. ભગવાન ક્યારેય છેતરાતા નથી અને છેતરનાર કોઈ જન્મ્યો નથી. એમને છેતરાવું નથી, એ તો દયાળુ છે. ખૂબ 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 બાપ રે બાપ, જીવોને સુખ્યા કરવા માટે ભગવાન સ્વામિનારાયણને કરુણા વરસાવી દીધી. આપણે હરિધામમાં શું જાગે, બસ જ્યાં સુધી અભાવ છે, અરુચિ છે, ભાવ ફેર છે, અરુચિ છે, બોલી જવાય છે, સંભળી જવાય છે, ત્યાં સુધી સત્સંગની શરૂઆત જ નથી. જો શરૂઆત જ નથી તો મૂર્તિ ક્યાંથી અખંડ રહેવાની છે? આ તો અખંડ મૂર્તિની વાત લખી છે, તો બીજી બાજુ અખંડ પ્રીતિની વાત લખી છે. જ્યાં સુધી બીજાનું જોવાય છે, વિચારાય છે, જ્યાં સુધી ત્યાં સુધી પ્રીતિના ઠેકાણા જ નથી. જ્યાં સુધી વાણીમાં વાણીથી નપાસ થવાય છે, ત્યાં સુધી પ્રીતિનું ઠેકાણું જ નથી. આને આમ કરવું જોઈએ, આને આમ કેમ ના કર્યું, આવા વિચારમાં ફસાઈને બેઠેલા હોઈએ છીએ. કોઈ સત્સંગની શરૂઆત જ થઈ નથી. અરીધામાં ભાષ્યો જાગે, દુનિયા જાગે કે ન જાગે, બહુ સાનુકૂળતા પ્રભુએ આપણને આપી દીધી છે. બહુ સાનુકૂળતા, અદભુત. બધા સંતોનો લાભ મળે ને એવું ગોઠવવાનું છું. પાંચે પાંચ ધુરંધરો ભક્તિ સમિતિ મળીને સર્વમંગલ સ્વામી તો છે જ. ત્યાગ સ્વામીજી, સંતનો અવગુણ જો ન લેતો ને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. આ લીટી ખોટી છે, છેલ્લી લીટી કરુણા ભરી વાક્ય જો લઈને બેઠો છો,
આજે પહેલી લીટી તરફ ગયો જ નહીં હું. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં ધરણ પ્રીતિ થાય. આપણે બધા જાગ્રત જ રહેવાનું છે. કથા વાર્તા સાંભળવાનું અંગ છે, વિચારવાનું અંગ છે, મનન ચિંતન કરવાનું અંગ છે, સમ સ્વરૂપથી જીવવાનો દ્રઢ ઠરાવ છે. ભગવાન બુદ્ધિયોગ આપીને પણ જય સ્વામિનારાયણ પહેલો પેરેગ્રાફ સિદ્ધ કરાવી દેશે. ઉદ્યોગ આપીને પણ બહુ સહેલું છે, બહુ અઘરું છે, બે ભેગું છે. અવશ્યામૃત આપણે સંબંધ જોયા કરવો છે બસ. ભગવાનના ભક્તો ખૂબ મોટા, સંતોની સેવા એ ભગવાનના સેવા બરાબર છે. દાસના દાસ થઈને વર્તીએ તો નિર્દોષ બુદ્ધિ ભાવના દ્રઢ કર્યા સિવાય રહેશે નહીં. તો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થઈ જશે, પહેલો પેરેગ્રાફ એ સિદ્ધ થઈ જશે. અને પહેલો પેરેગ્રાફ સિદ્ધ કરવો હોય અને છેલ્લો સિદ્ધ કરવો હોય, પહેલો પેરેગ્રાફ સિદ્ધ થાય તો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થાય. અને છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરવા માટે સમ સુરત ભાવ એકતા અથવા નિર્દોષ બુદ્ધિ અથવા સુહૃદ ભાવ અથવા નિષ્ઠા. આપણે કોઈ પણ ભોગે નિષ્ઠા તરફ કરીને જીવવું છે. નિષ્ઠાના ત્રણ લક્ષણ છે. પહેલી નિષ્ઠા ખરેખર સહજ થાય, નિષ્ઠા દ્રઢ જ થાય તો ક્યારેય કોઈનો અભાવ ક્યારેય ના આવે. ઋષિની ભાવ પેટની કરતા માનીને જ આનંદ મળે. ગમે તે આ પ્રસંગો બને પણ મર્દાંગી મીઠાશ પ્રેમ આત્મીયતા જાય નહીં. ઉપડતા સાત દીવી બોલી જવાય, સંભળી જાય તો વિજય સ્વામિનારાયણ. એટલે આપણે બધા જાગીએ. કેટલું સહેલું પણ સંતનો અવગુણ જો ન લે તો તેને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. કેટલું સહેલું છે તો શા માટે? એક જ લીટી સિદ્ધ કરવી છે આપણે બસ. છેલ્લી લીટી કાઢીને બેઠો છે. પ્રીતિ થાય તો મૂર્તિમાં રહેવાય, મૂર્તિમાં થાય મૂર્તિમાં રહેવાય તો સુહૃદ ભાવ દ્રઢ થઈ જાય. ક્યારેય કોઈના તરફ રુચિ ન થાય. જ્યાં સુધી સામ સ્વરૂપ એકતાથી ન વર્તાય ત્યાં સુધી પૃથ્વી પર આવવાનું છે. જ જ જ જ સાથે મિત્રોને વાત કરતા રહેવું, મીઠાશથી વાત કરતા રહેવું, પ્રેમથી વાત કરતા રહેવું. બીજી વાત આ વાતમાં આ વર્તનમાં બીજી વાત એ આવે છે, સહેલી સાદી સીધી. જ્યાં સુધી સંતનો સ્વભાવ જોવાય છે, અભાવ લેવાય છે, સ્વભાવ જોવાય છે, અભાવ લેવાય છે, ત્યાં સુધી દ્રઢ પ્રીતિ થઈ નથી. ખૂબ ધ્યાન રાખજો આ વાત. સંતમાં પ્રીતિ થાય ક્યારેય અભાવ ગુણ આવે જ નહીં. અભાવ ગુણ નથી આવતા તો ખરેખરી પ્રીતિ થઈ ગઈ છે. અને આમ ને આને તેમ એવા જ વિચારોમાં જ્યાં સુધી ફરીએ છીએ ત્યાં સુધી હઠમાન વિચાર રાક્ષસોની વચ્ચે બેઠા છે.
અને આમ કરવું જોઈએ, નથી કરતા એ બધા આવી વિચારો છે જે મનુષ્ય ભાવના અલકતારા. એ નિષ્ઠાની ભયંકર કચાશ છે. ભગવાનના નિષ્ઠાથી દીકરાઓ જ નથી. નિષ્ઠા દ્રઢ થઈ જાય તો કોઈનો અભાવ રુચિ ભાવ ફેર થાય જ નહીં. આપણે તો નિષ્ઠા દ્રઢ કરતા રહેવાનું છે, સંસ્થાન સમાગમ કરીને, બાકી બધું પાકું થતું જશે. નિષ્ઠા દ્રઢ હોય તો કોઈનો અભાવ, અને જ્યાં સુધી અભાવ આવે છે, રુચિ થાય છે, ભાવ ફેર થાય છે, ત્યાં સુધી નિષ્ઠાનો ખબર જ નથી. નિષ્ઠાની શરૂઆત જ થઈ નથી. જ્યાં સુધી તોબરો ચડી જાય છે, અપેક્ષાઓ રહે છે, ત્યાં સુધી નિષ્ઠા દ્રઢ છે જ નહીં. અપેક્ષા જશે, નિષ્ઠા દ્રઢ નથી. તોબરો ચડી જાય છે, નિષ્ઠા દ્રઢ નથી. પહેલાં દોષ અભાવનું મનન ચિંતન થાય છે, નિષ્ઠા દ્રઢ નથી. એટલે આપણે જાગજો. એ માટે જો સંતનો જો અવગુણ ન લેતો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. પાછું આવી એનું એક જ છે, સંતનો અવગુણ જો ન લેતો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. પ્રીતિ નથી થઈ તો સમજી લેવું કયું અભાવ લેવાય છે. અભાવ નથી લેવાતો તો પ્રીતિ 100% થઈ જવાની છે. પ્રભુ ઉદ્યોગ આપીને કરાવી દેશે. બીજી એક સરસ લીટી બે વાંચું છું. જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણવામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, અને તે પાપે કરીને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થતી નથી. કેટલું લખી રાખ્યું છે અને કેટલા ગરમ થઈને બોલ્યા છે, તે પાપે કરીને. આપણા કોઈ વડીલ સાધુ હોય, આપણને બે શબ્દ કહીએ, મેં શું સ્વાર છે. સંતો સાથેની મૈત્રી પ્રીતિ વધારવી. આપણે તો સંતો કેટલા સરસ પ્રભુ આપ્યા છે, કોઠારી સ્વામીજી, શાસ્ત્રી સ્વામીજી, સર્વમ સ્વામીજી, પ્રેમ સ્વામીજી, કેટલા બધા બુઢાયા સંતો છે. આપણે પ્રભુ સ્વામીજી બધા ઘણા છે. હવે કચાશ છે બે વાતની, પછી વાત કરીશ. પણ બે વસ્તુ પાકી કરી નાખીએ. એક બાહ્ય દ્રષ્ટિ, અભાવગુણને ભાવફેરમાં જ્યાં સુધી મન બુદ્ધિ જાય છે ત્યાં સુધી ધરાય. તમે સંભળાઈ ગયો, તમારાથી બોલાઈ જવું, એટલે તમે બીજે છો જ, ભગવાનમાં નથી, ભગવાનનો સંબંધ જોયો નથી. યોગી મહારાજે વિજ્ઞાન સ્વામી આપણા માટે કેવું સરસ આદર્શ લઈને નીકળ્યા. 18.5 વર્ષ સુધી વિજ્ઞાન સ્વામીના સ્વભાવ કમાડ્યા. માટે સંતનો જો અવગુણ ન લેતો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય, તો એનો બીજો અર્થ એવો કહેવાય, જો ખરેખર પ્રીતિ થઈ નથી ને તો બાહ્ય દ્રષ્ટિ છે. જો સમજ્યા, સત્સંગમાં દ્રઢ પ્રીતિ થઈ હોય તો અભાવ ગુણ આવે નહીં, અને જ્યાં સુધી અભાવ ગુણ આવે છે ત્યાં સુધી પ્રીતિ થઈ નથી ગયા, ન થઈ ગયા. કંઈક પ્રસંગ બને તો ફટાક લઈને ચર્ચાનો વિષય થઈ જાય. એ પ્રસંગ બને તો મનને વિશે ભાવ અરુચિ થઈ જાય, ચર્ચાનો વિષય બનાવી દઈએ. પણ એક વાત સાંભળી લો, જ્યાં સુધી
અભાવ ગુણ આવે છે ત્યાં સુધી સુહૃદ ભાવની શરૂઆત થઈ નથી. અને સુહૃદ ભાવ નથી રહેતો અને સુહૃદ ભાવ ખરેખર રહે તો અભાવ ગુણ આવે નહીં. એક જ્યાં સુધી અભાવ ગુણ આવે છે ત્યાં સુધી મારા બાપની મને નિષ્ઠા નથી. અને જો ખરેખરી નિષ્ઠા હોય તો અભાવ ગુણ આવે જ. નિષ્ઠા પાકી હોય તો કોઈને ભાવ થાય જ નહીં. અખંડ હોવો ભાવ રહે, અખંડ મહિમામાં રહેવાય. મહાત્મા જ્ઞાને સિદ્ધ નિષ્ઠા પાકી થઈ જાય, અખંડ સ્વરૂપ નિષ્ઠા અને મહિમા બે પૂર્ણ થઈ જાય. એટલે આપણે બધાએ બાહ્ય દ્રષ્ટિ છોડીને સુહૃદ ભાવ વધારવા માટે દોડ્યા જ કરવાનો. બાહ્ય દ્રષ્ટિ છોડી દઈને જય સ્વામિનારાયણ તરંગ વાતમાં ડૂબેલા જ રહેવાનું. વાતું વતનામને પ્રીતે, વાતું વતનામને પ્રીતે, ગુણગાન ગાયા જ કરવું. એટલે ઝાર નહીં ભરે જય સ્વામિનારાયણ. આ પાછળ લીમડા તમારા માટે જ રોપ્યા છે. સમયનો ઉપયોગ કરો એટલે હું બોલ બોલ કરું છું. જેમ જેમ નિષ્ઠા પાકી થશે તેમ તેમ સુહૃદ ભાવ વધતો જશે. અને સુહૃદ ભાવ વધતો જશે તો કોઈના વિશે અરુજી અભાવ ભાવ ભેળ થશે નહીં. અને જ્યાં સુધી અભાવ ફલાણું ડીગનું આમ તેમ છે ત્યાં સુધી જય સ્વામિનારાયણ નિષ્ઠાની કચાશ છે. નિષ્ઠા નથી તો જોવાય છે, જોવાય છે નથી જોવાતું તો નિષ્ઠા પાકી છે. જોકે ઘણું પહેલાં કરતા ઘણો ફેરફાર છે, પણ આપણે જલ્દી સુખી થવું છે. મારો પ્રશ્ન આટલો છે. તમારા જિંદગીના છેલ્લો દિવસ હોય, પ્રભુ એક પ્રસંગ એવો ઊભો કરે, જ્યાં સુધી તમારી આંખ કાન અને જીભથી તપાસ થાવ છો, હવે કંઈ ઘસે જ આંખ બગડી જાય તમારી રીતે ના વર્તે તો કાનનો અવાજ બદલાઈ જાય અને જીભનો અવાજ બદલાઈ જાય. એટલે આપણી ફરજ છે કે કોઈ પણ ભોગે નિષ્ઠા પાકી કરીને કોઈની માથાકુરમાં પડવું જ નથી. સમ અથવા યોગી મહારાજની આજ્ઞા પ્રમાણે સમ સ્વરૂપ દેખતા વધારતા વધારતા જીવી લેવું છે તો કોઈની માથાકુરમાં પડાય નહીં. માથાકુટમાં પડાય છે તો સમસુદ્ધ એકતાથી વર્તાતું નથી. એટલે આપણે જલ્દી જલ્દી પાકું કરી નાખવું છે. છતાંય હું તમારા પક્ષે છું, સાથે પહેલાં કરતાં તમારામાં તમારી સુરુચિમાં ઘણો ફેર છે. કરવું તો છે જ, પણ જેવો છે એવો દ્રઢ ઠરાવ નહીં હોવાના પાપે કરીને ભૂલો થઈ જાય છે. ઉતાવળે રવાજે બોલે જવાય એ બી ઠીક ન કહેવાય. આને આમ કરવું જોઈએ કેમ ન કર્યું એટલું સંભળાઈ જાય તો એને પાછું આવવાનું છે જ. આને આમ કરવું જોઈએ અને આમ કેમ ન કર્યું આટલું તમે જો ભૂલે ચૂકે જોવે જશે તો એ સંબંધ જ જોવાનો છે. ભગવાન સ્વામિનારાયણ ક્યાંથી આ એક જ શબ્દ પર જીવી લેવાનો છે. શાસ્ત્રી બંધે યોગી મહારાજ ક્યાંથી પડતાલના સાધુનો અરુચિ રે અભાવ રે બાપ રે બાપ રે બાપ રે બાપ રે બાપ રે બાપ. સાડા સત્તર અઢાર વર્ષ સુધી ભયંકર ભીડો બેઠનાર શાસ્ત્રીજી મહારાજ અંશ માત્ર ભાવ ફેર અભાવ પડતાલના સંતો લેવા ના દીધો. પોતા શિર સાટે પક્ષ રાખે પડતાલના સંતો. વડતાલ અમારું છે, હું વડતાલનો છું, પડતાલના સંતો મારા છે. એટલું અદભુત જીવન જીવી ગયા. યોગી મહારાજ વિજ્ઞાન સહિત સાથે થઈને કેવું અદભુત જીવન જીવી ગયા. હવે આથી શું વધારે? પહેલી બાજુ વડતાલમાં કોઈને વિશે ભાવ નહીં, બીજી બાજુ વિજ્ઞાન સહિત રંચ માત્ર અરુચિ નહીં. ટૂંકમાં કાલથી બાહ્ય દ્રષ્ટિ રાખવી જ નથી. આંખને કહી દેજો, કાનને રાત્રે કહી દેજો, જીભડીને કહી દેજો,
કે હવે તું બંધ કરી દે જોવાનું, એ કાન સાંભળવાનું બંધ કરી દે, એ જીવડી જય સ્વામિનારાયણ બોલવાનું, આટલું જ આગું પાછું. જેમ જેમ પ્રથમ સ્વરને 18 પાકું થતું જશે, તેમ તેમ તમારી વૃત્તિ મનની ભગવાનની મૂર્તિનો ઠરશે, સ્થિર થશે. પ્રથમ સ્વરને 18 જેટલા પાકા થશે તે પ્રમાણે તમારા મનની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં બાપામાં સ્થિર થશે. અને જ્યાં સુધી સ્થિર નથી થયા ત્યાં સુધી જ્યાં સમજે બાહ્ય દશામાં પડેલા છીએ પડેલા છીએ પડેલા છીએ. પહેલો પેરેગ્રાફ સિદ્ધ થાય તો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય. અરુચિ કોઈને જે ભાવ ફેરતાય છે, યા તો પહેલો પેરેગ્રાફ સિદ્ધ થયો નથી. પહેલો પેરેગ્રાફ સિદ્ધ થયો તો નિર્દોષ બુદ્ધિ સહજ રહે, તો નથી રહેતી તો જય સમજે પહેલો પેરેગ્રાફ સિદ્ધ થયો નથી. પહેલો સિદ્ધ થાય તો છેલ્લો થાય, છેલ્લો થાય તો પહેલો થાય, એમાંથી એકમાં ડૂબી જવાનું છે. શા માટે પણ વર્ષોથી બોલ બોલ કરીએ છીએ, એટલે આજથી હવે ઝીરો, કાલથી બધું પૂરું પોઝિટિવ જ, હંમેશા કાલ સવારથી અત્યારથી જતી સુઈ તરત કાલ સવારે ઉઠી એટલે અખંડ પોઝિટિવ, અખંડ સંબંધે જીવી રહેવું છે. અખંડ સ્વભાવે જીવવું નથી, અખંડ સંબંધે જીવવું છે. સ્વભાવયુક્ત જીવન જીવીને મરવું નથી, અખંડ સંબંધે જ જીવવું છે. ભગવાનનો સંબંધ ક્યાંથી? શાસ્ત્રી ભાઈ વડતાલના સંતોનું એટલો પક્ષ રાખે, એટલો પક્ષ ત્યાં રહેવા છતાંય 18.5 વર્ષ સુધી રહેવા છતાંય રંચ માત્ર મનથી અરુચિ નહીં, એ કેવી ઊંચી અવસ્થા છે! કેવો સંબંધ જોયા કર્યો છે, કેવો અખંડ પ્રેમ વરસાવ્યો છે. અને એ તો ઠીક, આખી જિંદગી પર્યંત ક્યારે કોઈને બીજાને લેવા દીધો? કોઈને નહીં, હજારો લાખોને કોઈ અભાવ ભાવફેરમાં જમા દીધા નહીં. એ શાસ્ત્રી મહારાજની શું, બાપરે બાપરે બાપરે, આપણી પર કેટલી કૃપા કહેવાય. જેટલું બાહ્ય દ્રષ્ટિ જાય છે એટલી જેટલું કોઈનું જેટલું જોવાય છે એટલું પ્રભુમાં મન નથી. જેટલું મન પ્રભુમાં રહે છે એટલું જોવાય, ઓછું જોવાય છે. આપણે આ વસ્તુ ગમે તે સિદ્ધ કરે કા સુરતભાવ ગુણ ગાયા જ કરીએ અને સંબંધ જોયા કરીએ, સંબંધ જોયા કરીએ, સુરતભાવ ગુણ ગાયા જ કરીએ, તો એ માથાકોટ દે જય સ્વામિનારાયણ કકરારમાંથી નીકળી જવાય. ફલાણું ઢીકણા એવી બે શબ્દ આપણે કાઢી નાખવા છે, અને આમ કરવું જોઈએ અને આમ કેમ ના કર્યું, એ શબ્દની પુનરાવૃત્તિ જ કરી દઈશ કાલથી. હવે પહેલો પેરેગ્રાફ સિત્તેર તરફ મહારાજ કેવો લઈ જાય, તમે કોઈના કોઈનું કંઈક સાંભળી લીધું ને એટલે પહેલાં પેરેગ્રાફમાંથી જતા રહ્યા, કંઈક સાંભળી લીધું, કંઈક 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 સાંભળ્યું, કોઈના તરફ અરુચિ આવી ગઈ થોડી ગઈ તો બી જ્યાં સમજાય. ન ગમ્યું થોડી ઘણી ક્રિયા અને આમ અને આમ કર્યું હોત તો સારું, ભાઈ તમને શું રાઈટ છે અને આમ કર્યું તે સારું? આપણને કોઈને અધિકાર નથી. અસરો મંગલ સાહેબ ગોષ્ઠી કર્યા જ કરો છો, એને કોઈની પાસે અપેક્ષા નથી ક્યારે વધશે, અથવા એ અપેક્ષા નથી કે વધશે કે નહીં વધશે, અથવા એ અપેક્ષા નથી કે પાછળ પડીને હું વર્તાવું. એ તો સેવા કરે છે, ગોષ્ઠી કર્યા જ કરે જય સ્વામિનારાયણ. અને કથા વાર્તા સાંભળવાનું જેને અંગ હશે એને છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થવાનો છે, બાકી બધા એ પૃથ્વી પર પાછા આવવાનું છે. જ અને છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થશે અને પહેલો પેરેગ્રાફ સિદ્ધ થયા એ ભગવાન સ્વામિનારાયણ પરાણે અન્ય જાગૃતમ શક્તિ વાપરીને પહેલો પેરેગ્રાફ સિદ્ધ કરાવી દેશે. મૂર્તિના સુખે સુખ્યા જય સ્વામિનારાયણ કર્યા કરીને જબોડીને પછી લઈ જશે. આજના શુભ મંગળકારી દિવસે માટે સંતનો જો અવગુણ ન લેતો એને સત્સંગમાં દ્રઢ પીટી થાય. છેલ્લી લીટી સંત કોણ હશે?
અવગુણ ક્યારે લેવાય? વડીલ સંતની આજ્ઞામાં તો રહેવું પડે. ધારો કે એમને છે ફાફેર થયો તો ભજન તો કરવું પડે જ. વડીલ ના કહે તો કોણ કે? આટલા વર્ષો પછી પણ 30 મિનિટ નિરોગી ભજન ન થાય એટલે શું સાથે નહીં થતું? આને આમ કરવું જોઈએ ને, આને આમ કેમ ન કર્યું એટલે નથી થતું. 30 મિનિટ કાલથી આવે, હવે છોડીશ ને. આ 30 મિનિટનો ચેપ્ટર આવે આવતા વર્ષ સુધી. પૂરું જ કરવાનું આપણે 30 જ મિનિટ. માટે જો સત્સંગનો સંતનો અવગુણ જો ન લે તો સત્સંગનો દ્રઢ પ્રતિ થાય. સંતનો અનુગ્રહ થઈ જાય તો જે સમને ન ટળે તેવા પાપ પણ ટળી જાય. આ છેલ્લો પેરાગ્રાફ એટલો સરસ લખ્યો છે, એટલો સરસ. તો આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશોર, ભગવાન નામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રી મહારાજ, કાકાજી, બાપાજી, બાપાજી મહાન સાહેબ, ડોક્ટર પ્રમુખ સાહેબ મહારાજ, સૌના ઈશ્વરને એક જ પ્રાર્થના, અમને એવો ઉદ્યોગ આપો, સંબંધ જોઈએ સ્વભાવને. પુરુષોત્તમ નારાયણનો સંબંધ ક્યાંથી? એવા ભાવથી આપણે બધા ખાતા પીતા બોલતા ચાલતા ફરતા રહીએ. આવતી સાલ ફરી જાય આપણે જ્યાં ફરી આ ચેપ્ટરને કાઢીએ. એક વર્ષ સુધી હવે આ પહેલું આ ચેપ્ટર કાઢવાનું નથી. આ આપણે છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરવાનો છે જ, અન્ય ક્ષેત્રે પૂરતો છેલ્લો જોવાય છે. બાહ્યદ્રષ્ટિ છે એટલે નથી જોવાતું, બાહ્યદ્રષ્ટિ નથી. બાહ્યદ્રષ્ટિ નહીં હોય એટલે કોઈનું નહીં જોવાય. નિષ્ઠા પાકીએ છીએ તો કોઈનું નહીં જોવાય. બે વસ્તુ છે, બાહ્યદ્રષ્ટિ નહીં હોય તો એ નહીં જોવાય, અને નિષ્ઠા પાકીએ છે તો એ નહીં જોવાય. પણ એમાંથી ઢગલાબંધ બાહ્યદ્રષ્ટિ થઈ જાય. એકવાર કોઈના તરફ અને આમ કરવું જોઈએ અને આમ કે આપણે આવા પ્રભાવમાં એકવાર ખેંચાઈ ગયા અને એ વૃત્તિ પછી એ કાયમ તમને પકડીને કાયમ એની રીતે જ વર્તાવ્યા કરે. કોઈપણ સંજોગોમાં 30 મિનિટ નિર્વિકલ પણ બીજો, અથવા આપણે નક્કી કરી નાખું, એક સુરુચિ જ રાખીએ, એવું દિલ જ રાખીએ, ધીરે જઈને બેસીએ. જય સ્વામિનારાયણ કાનમાં ગમે ત્યારે ગમે તે ટાઈમે જાઓ, કોણ ના પાડે છે? ત્યાં ઠાકોરજી થાળ થતા હોય તો ભજન થાય. થાળ તમે બહાર બેસીને દર્શન કરશો અને થાળ અંદર થતા છે તો બી જય સ્વામિનારાયણ ઠાકોરજી તો માન્ય રાખવાના છે જ. ભજન પ્રભુ તો જય સ્વામિનારાયણ ભોજનના કરતા ભજનના ભૂખ્યા છે. તમારી પાસે આવીને બેસી જવું પડે જ. ભોજન કરતા ભજનના ભૂખ્યા ખૂબ છે. અને આ વાતને આપણે પકડીને સુરત ભાવ વધારવો છે, વધારવો છે. સમ સુરત ભાવ એકતા જેમ જેમ વધતા જશે તેમ તેમ છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થઈ જશે. આ છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થઈ જશે એટલે છેલ્લો જન્મ થશે. તો આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, સૌના ઈશ્વરના એમને કઈ પ્રાર્થના છે, એમને એવો ઉદ્યોગ આપો. સૌનાએ બાળક થઈને, ભૂલકું થઈને, દાસના દાસ થઈને તમને એકાદ વખત યોગી મહારાજ યાદ આવે કે ના આવે? હું આજે ગંભીરતાથી પૂછું છું. તમે તો દેરીએ જાઓ છો ને, નહીં મને નહીં ખબર. તમે દંડવત કરો છો. એક વખત સિદ્ધારી રીતે યોગી મહારાજ યાદ આવી જાય ને તો સ્વામીજી તમે એકવાર કોઈનો જોવાનું, કોઈનું ભૂલે ચૂકે દેખાઈ જાય રડો. 18.5 વર્ષ સુધી વિજ્ઞાન સ્વામીની કઠિન તપશ્ચર્યા, રંચ માત્ર એક સેકન્ડ પૂરતો ભાવફેર ન થાય કેવું
એ વ્યક્તિત્વ આપણા માટે કેવું જીવી ગયા, આપણા બાપ દાદા કેવા અદ્ભુત. શાસ્ત્રી મહારાજ વડતાલના સાધુના ભાવ, બાપ રે બાપ, ક્યારે અરુચિ આવવાના નથી. એક વ્યક્તિને અરુચિ, એક વ્યક્તિને વડતાલના સંતને માટે અભાવ નહીં આવવા દીધેલો. એક અને સ્વામી તો બહુ ખાનદાન, તો ખાનદાન શબ્દ બહુ, પણ એટલું બધું આપણા બધાને અદ્ભુત મહિમામાં રાખવા માટે એવા દાસના દાસ થઈને વર્ત્યા. આનંદના પાંચ વડીલોને કે આજે આપણે વડતાલ જઈ આવીએ. શાસ્ત્રી મહારાજ મોદી સમજીએ કેમ એકદમ, કારણ કે આપણે સંતોને આપણે રસોઈ આપવા જેવું છે. આપણે તો આ છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થાય એટલે પહેલાં આપણે ગુણ જ ગાયા કરવા છે બધા જ, બહુ મોટા બસ માથા ગોળ. નેગેટિવિટી તરફ જવું જ નથી. આંખ યોગ્ય જુએ, કાન યોગ્ય સાંભળે, જીભ યોગ્ય બોલે ને ખાય. આ ત્રણ લીટી યાદ રાખવી છે. એટલે આવતી સાલ એક જ વર્ષમાં આપણી એની પૂર્ણાવતિ મહારાજ જલ્દી જલ્દી કરાવે એ જ પ્રાર્થના. સહજાન સાંઈ મહારાજ સેવે જાઈ વનને આસન સાધી રે, જ્ઞાન દરીને ધારે જેની ચેષ્ટા રે, દેહ કરી સંભારે સહજ સ્વાભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમની સુણતા સજની રે, દીક મટાડે જમની ગાવું હે તેરે, હરિના ચરિત સંભારી પાવન કરજો રે, પ્રભુજી બુદ્ધિ મારી સહજ સ્વભાવે રે, બેઠા હોય હરિજારે તુલસીની માળા રે, કર લઈ ફેરવે ત્યારે રમુજ કરતા રે, રાજીવ નૈણ રૂપાળા કોઈ હરિજનની રે, માગી લઈને માળા બેવડી રાખી રે, બબ્બે મણકા જોડે ફેરવે તાણી રે, કંઈક માળા તોડે વાતો કરે રે, રમુજ કરીને હસતા બેડી કરી રે, માળા કરમાં ઘસતા ક્યારેક મીચી રે, મિત્ર કમળ ને સ્વામી પ્રેમાનંદ કહે રે, જ્ઞાન ધરે બહુ નામી સાંભળ સૈયદ રે, લીલા નટના ઘરની સુણતા સુખડું રે, આપે સુખ સાગરની નેત્ર કમળ ને રે, રાખી ઉગાડા ક્યારે ધ્યાન ધરી ને રે, જૈસે જીવન બારે ક્યારેક ચમકી રે, ધ્યાન કરતા જાગે જોતા જીવન રે, જન્મ મરણ દુઃખ ભાગે હોતા આગળ રે, સભા ભરાઈ બેસે સંઘ હરિજનની રે, સામુ જોઈ રહે છે ધ્યાન ધરીને રે, બેઠા હોય હરિ પોતે સંઘ હરિજનને રે, તૃપ્ત ન થાય જોતે સાધુ કીર્તન રે, ગાય વજાડી વાજા તેમને જોઈ રે, મગન થાય મહારાજા તેમની ભેળા રે, શક્તિ વગાડી ગાય સંત હરિજન રે, નિર્ઘી રાજી થાય ક્યારેક સાધુ રે, ગાય વજાડી તાળી ભેળા ગાય રે, તાળી દૈવન માળી આગળ સાધુ રે, કીર્તન ગાય જ્યારે પોતા આગળ રે, કથા વંચાય ત્યારે પોતે વાર્તા રે, કરતા હોય બહુ નામી કસતા આવે રે, પ્રેમાનંદના સ્વામી મનુષ્ય લીલા રે, કરતા મંગળકારી ભક્ત સભા મારે, બેઠા બહુ ભયહારી જેને જોતા રે, જાય જગ આશક્તિ જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત જે ભક્તિ તે સંબંધી રે, વાર્તા કરતા બારી હરિ સમજાવે રે, નિજ જનને સુખકારી યોગ ને સાંખ્ય રે, પંચરાત્ર વેદાંત એ શાસ્ત્ર નો રે, રહસ્ય કહે કરી કાંત જ્યારે હરિજન રે, દેશ દેશ ના આવે ઉત્સવ ઉપર રે, પૂજા બહુવિધ લાવે જાણી પોતાના રે, સેવક જન અવિનાશી તેમની પૂજા રે, ગ્રહણ કરે સુખ રાશિ ભક્ત પોતાના રે, તેને શ્યામ સુજાણ ધ્યાન કરાવી રે, ખેંચે નાડી પ્રાણ ધ્યાન માતી રે, ઉઠાડે નિજ જનને દેહમાં લાવે રે, પ્રાણ એ
इंद्रिय मन ने संत सभा माने, बैठा होय अविनाश कोई हरि जन ने रे, टेड़ो होय पास पहली आंगड़ी रे, नेत्र तड़ी करी सान प्रेमानंद कहे रे, साध करे भगवान मोहन जी नी रे, लीला अति सुखकारी आनंद आपे रे, सुनता न्यारी न्यारी क्यारिक बातो रे, करे मुनि बरसाते गुच्छ गुलाब नारे, जोड़े चेबे हाते शीतल जानी रे, लिंबू हार गुलाबी तेने राखे रे, आंखो ऊपर दाबी क्यारिक पोते रे, राजी पामा होए बातो करे रे, कथा बचावे तोरे सांभळे कीर्तन रे, पोते काईक विचारे पूछवा आवे रे, जमवानु कोई त्यारे हार चढ़ावे रे, पूजा करवा आवे तेना ऊपर रे, बहु की जीरी सावे कथा सांभळता रे, हरे हरे कही बोले मर्म कथा नो रे, सुनी मगन थई डोले मान कथा मारे, बीजी क्रिया माए क्यारे कचा न करे, जमता हरे बोलाए थाए स्मृति रे, पोता ने जर देनी थोड़ुक हसे रे, भक्त समूह जोई बेनी एम हरि नित नित रे, आनंद रस बरसावे ए लीला रस रे, जोई प्रेमानंद गावे सांबड़ सजनी रे, दिव्य स्वरूप मोरारी करे चरित्र रे, मनुष्य विग्रह धारी कया मनोहर रे, मोहन मनुष्य जेवा रूप अनुपम रे, निज जन ने सुख देवा क्यारिक ढूलिए रे, पैसे श्री घन श्याम क्यारिक पैसे रे, चाकड़े पूरण काम क्यारिक गोदड़ू रे, ओछाड़े सहित पतलू होए रे, ते पर वैसे प्रीते क्यारिक ढूलिया रे, ऊपर तकियो बाड़ी ते पर वैसे रे, श्याम फलाटी वाड़ी गणुक पैसे रे, तकियो इंगण दैने क्यारिक गोठण रे, बांधे केस लैने क्यारिक राजी रे, आय अतिशय आली संत हरि जन ने रे, बेटे बात्मा गाली क्यारिक माते रे, लै मेले बेहात छाती माए रे, चरण कमल दे नाथ क्यारिक आपे रे, हार तोरा गिरधारी क्यारिक आपे रे, अंगना वस्त्र उतारी क्यारिक आपे रे, प्रसादी नाथाण प्रेमानंद करे रे, भक्त तना प्रतिपाल एवा करे रे, चरित्र पावन कारी सुख जी सरकारे, गावे नित संभारी क्यारिक जिमने रे, दात तड़े दबावे डावे जमने रे, फड़के सहज स्वभावे चिक जर आवे रे, क्यारे रुमाल लैने चीक खाए रे, भूख पर आड़ो दैने रमुज आणी रे, हसे अति घन श्याम मुख पर आड़ो रे, रुमाल दई सुख धाम क्यारिक वातू रे, करता थका देव छेड़े रुमाल ने रे, बड़ देवानी देव अति दयाड़ु रे, स्वभाव छे स्वामी नो पर दुख हारी रे, वारी बहुना मीनो कोई ने दुखियो रे, देखी न कमाय दया आणी रे, अति आकड़ा थाय अनधन वस्त्र रे, आपी ने दुख टाड़े करुणा दृष्टि रे, देखी वान जवाड़े डावे खबे रे, किस घड़ सोड़े ना की चाले जमणा रे, कर मारू माल राखी क्यारिक डाबो रे, करगड़ ऊपर मेली चाले वालो रे, प्रेमानंद नो हेली नित नित नौतम रे, लीला करे हरि राय गाता सुनता रे, हरि जन राजी थाए सहज स्वभावे रे, उतावड़ा बहु चाले हित करी ने रे, बोलावे बहु वाले क्यारिक घोड़े रे, चढ़वू होए त्यारे क्यारिक संत ने रे, पीरस वापर धारे प्यारे डाबे रे, खबे खेस ने आणी किस ने बांधे रे, केड़ संगाते ताणी पीर से लाडू रे, चले भी घन श्याम चढ़स जम्यानी रे, लई लई तेना नाम परे पंगत मारे, बारंबार महाराज संत हरि जन ने रे,
पीर सवारे काज श्रद्धा भक्ति रे अति गणी पीरसता कोई ना मुख मारे आपे लाडू हसता पाछली रात्रि रे चार घड़ी रह त्यारे दातण करवारे उठे हरी ते वारे नावा बैसे रे नाथ पलाटी वाड़ी कर लई कड़शोरे जड़ डोड़े मन माड़ी कोरे बस्ते रे करी शरीर ने लूवे प्रेमानंद कहे रे हरिजन सर्वे जुवे रूड़ा शोभे रे नाइने उबा होए वस्त्र पहरे लूरे सातण बच्चे निचोवे पग सातण ने रे दुहिने सारंग पानी कोरा किसने रे पहरे सारी पिट थाणी ओढ़ी उपरणी रे रेशमी कोरनी वाले आवे जमवारे चाकड़िए चढ़ी चाले माथे उपरणी रे ओढ़ी वैसे जमवा कान उगाड़ा रे राखे मुझने गमवा जमता डाबा रे पगनी पलाटी वाड़ी ते पर डाबो रे कर मेले वन माड़ी जमना पगने रे रागी उभो श्याम ते पर जमणो रे कर मेले सुख दाम रूड़ी रीते रे जमे देवना देव बारे बारे रे पाणी पिदानी तेव जणस स्वादूरे जणाय जमता जमता पासे हरिजन रे बैठा होय मन गमता तेमने आपी रे पलची पोते जमे जमता जीवन रे हरिजन ने मन गमे फिर वे जमता रे पेट ऊपर हरि हाथ उड़कर खाए रे प्रेमानंद नानाथ चढ़ू करे रे मोहन थैने दतने कुतरे रे सड़ी रूपानी लईने मुख वस लईने रे ढोलिए बीराजे पूजा करे रे हरिजन हेते जाजे पापड़ ऊपर रे आटो लई अलबेलो फेंटो बांधे रे शोगू मेली छेलो वर्ष ऋतु ने रे शरद ऋतु ने जानी गेला नदी नारे निर्मल नीरव खाणी संत हरि जन ने रे साथे लई घन श्याम नाव पधारे रे गेले पूरण काम बहु जड़ क्रीड़ा रे करता जड़ मानाय जड़ मा ताड़ी रे दईने कीर्तन गाय नाइने पारे रे मिश्री वस्त्र पैरी घोड़े बैसी रे गेरावे रंग लहरी पावन जश्ने रे हरिजन गाता आवे जीवन जोईने रे आनंद उर्ण समावे गढ़पुर वासी रे जोईने जग आधार सुफल करे छे रे नैना बारंबार अवि भी राजे रे ओसरिये पवनामी ढोलिया ऊपर रे प्रेमानंद ना स्वामी निज सेवक ने रे सुख देवाने काज पोते भग प्यारे पुरुषोत्तम महाराज पढ़िया माही रे सभा करी भी राजे पूरण शशि रे उड़गण माजे मचाजे ब्रह्म रस वर्षी रे तृप्त करे हरिजन ने पोड़े रात्रे रे जमी श्याम शुद्ध अन्न ने बे आंगड़ियो रे तिलक करयानी फेरे बाल बच्चे रे खूबी राखी फेरे सूता सूता रे माड़ा मांगी लईने जमणे हाथे रे चित फिर वे चित दईने भूलना पड़े रे केदी ए उनियाम धर्म कुवरनी रे सहज प्रकृति एम बर निद्रा मारे कोड़िया होय मुनिराय कोई अजाने रे लगार अड़की जाय त्यारे फड़की रे जागे सुंदर शाम कौन छे पूछे रे सेवक ने सुख दाम ए भी लीला रे हरिनी अंत अपार मैं तो गाई रे कायिक मति अनुसार जे कोई प्रीते रे शिव से सुन से गाशे प्रेमानंद रोले स्वामी राजी काशे वो श्याम स्नेही सुंदर वर जो वाला रत करीने जीवन मारा जीव माही को वाला चिन्ह अनुपम अंगो अंगना सूरत संभारु वाला लक्षिक निर्घी नौतम मारा गुर माहू तारु वाला वरुण कमल सम जुग चरण दी शोभा सारी वाला
चिंतन करवा आतुरति मन वृत्ति मारी वाला प्रथम ते चिंतवन करूं सुंदर सोड़े चिन्ह वाला उद्वरेखा ओपी रही अतिश नवीन वाला अंगूठा आंगणी बचती निशरी ने आवी वाला पानी नी बे कोरे जोता भक्त ने मन बावी वाला जुग चरण मा कहु मनोहर चिन्ह तेना नाम वाला शुद्ध मने करी संभाता नाश पामे काम वाला अष्ट कोणे ने उर्वर का स्वस्तिक जम्बु जव वाला वज्र अंकुश केतु ने पद्मा जमणे पगे नव वाला त्रिकोण कड़श ने गोपद सुंदर धनुष ने मीन वाला अर्ध चंद्र ने व्योम सात छे डाबे पगे चिन्ह वाला जमणा पगना अंगूठना नक माही चिन्ह वाला ते तो निर्खे जे कोई भक्त प्रीति ये प्रवीण वाला के जे अंगूठानी पासे तिलक नो तम दारू वाला प्रेमानंद कहे निर्कु प्रीते प्राण लई वारू वाला हवे मारा वारा ने नहीं रे विसारू रे स्वास कुछ वासे ते नित्य संभारू रे पड़ू मारे सहजानंद जी शुपानू रे हवे हूँ तो केम करी राकेश छानू रे आव्यू मारे हरि वर वर वानू ठाणू रे ए वर नामणे घर चे नाणू रे ए वर भाग्य विना नव भावे रे ए स्नेह लग्न विना नव आवे रे दुरी जन मन रे माने ते मह जो स्वामी मारा रुदियानी भीतर रह जोरे हवे हूँ तो पूरण पदवी ने पामी पढ़ा मुने निष्कुणानंद ना स्वामी हवे मारा वाला ना दर्शन सारु हरि जन आवे हजारे हजारु राजे सहजानंद स्वामी पूरण पुरुषोत्तम अंतर जामी सभा मते बैठा मुनि ना वृंद प्रेमा शोभे तारे विट्यो जय मचंद्र दुर्गापुर खेल रचो अति भारी बेड़ार में साधु आने ब्रह्मचारी ताड़ी पड़े ऊपड़ती अति सारी पुण्यताय चौदह लोक थकी न्यारी पागलड़ी मा चोगली अति शोभे जोरी जोरी हरि जन नाम न लोभे पधरा वालो सर्वे ते सुखदा राशि सहजानंद अक्षर धाम नावासी भागे मारी जनमो जनम निकामी पढ़ा मुने निष्कुणानंद ना स्वामी मूढ़ प्रभु सकल मुनि केशम स्वामी नारायण दिव्य मूर्ति स्वामी नारायण दिव्य मूर्ति संतन के विश्राम हरिओम संतन के विश्राम मूढ़ प्रभु सकल मुनि केशम अक्षर पर आनंद घन प्रभु कियो है भूपरटा जेहि मिलत जन तरत माया जेहि मिलत जन तरत माया लहत अक्षर धाम हरिओम लहत अक्षर धाम कोटि प्रभु सकल मुनि केश
शेषम शरद शेष महेश महामुनि जपत जेहि गुण नाम जास पद रज शीष धरि धरि जास पद रज शीष धरि धरि भोत जननिष्काम हरिओ भोत जननिष्काम पोड़े प्रभु सकल मुनि केशम प्रेम के पर्यंक पर प्रभु करत सुख आराम मुक्तानंद निज चरण डिग गुण मुक्तानंद निज चरण डिग गुण गावत आठू जाम हरि गुण गावत आठू जाम कोड़े प्रभु सकल मुनि केशम रेशम तमे साजू नाणु बीजू सर्वे दुख दायक जाणु रेशम तमे साजू नाणु एकम बिना सुख संपत पावे ते तो सर्वे महा दुख उपजावे अंते मा काम कोई नावे रेशम तमे साजू नाणु संगे हरे शीर पटकी तेथी मारी मन वृद्धि अटकी हे श्याम तमे साचू नाणु हे अखंड अलौकिक सुख सारु हे जोई जोई मन मोयु मारु धरा धन तम ऊपर वारु हे श्याम तमे साचू नाणु लगी जोयू झूठू सुख जानी रे बगोयू मुक्तानंद मन तम संग मोयू रे श्याम तमे साचू नाणु बंधु सहजानंद रस रूप अनुपम सार मेरे लोय जेने बजता छूटे फंद करे भव पार मेरे लोय समरूप प्रकट रूप सुख दाम अनुपम नाम नेरे लोय जेने भव ब्रह्मादिक देव बजे तज काम नेरे लोय जे हरि अक्षर ब्रह्म आधार के पार कोई नवल हेरे लोय जेने शेष सहस्र मुख गाय निगम नेती कहे रे लोय वर्णव सुंदर रूप अनूप जुगल चरणे नमी रे लोल नकशिक प्रेम सकीना नाद रहो उर्मार मीरे लोल अव मर मोहन मिटड़ा लाल के जो तरी मूर्ति रे लोल जतन करी राखू रसिया राज विसारु नहीं मूर्ति रे लोल मन मरु मोयू मोहन लाल पगलड़ी निभात मारे रोल आव और चुगला खो सूचेल कदिला जो कात मारे रोल वाला तारु चढ़ के सुंदर बाल तिलक रूढ़ा करा रे रोल वाला तारा वाम करण मातील तेड़े मनड़ा हरा रे रोल वाला तारी ग्रुपुटी ने बाणे श्याम करज मारा कोरिया रे लोल नेड़े तारे प्रेम सकीना नाथ के चित मारा चोरिया रे लोल वाला मुने वश की दीगन श्याम वाला बतारा वाल मारे लोल मन मारु तल के जो वागाज पिबकड़ी चे गाल मारे लोल वाला तारी नासिका नमणी नाथ अधर बिमलाल चेरे लोल छेला मारा प्राण करूं कुर्बान जोया जे विचाल छेरे लोल वाला तारा दंत दड़म ना बीज चतुराई चाव तारे लोल वाला मारा प्राण मरो चो नाथ मिटू मिटू गाव तारे लोल वाला तारे हसवे हराणु चित बिजू हवे नव गमेरे लोल मन मारु प्रेम सकीना नाथ के तम केड़े पमेरे लोल रसिया जोई रूपाड़ी कोट रूढ़ी रे कावड़ी रे लोल वाला मारु मनडू मड़वा चाय के जाय चितड़ू चढ़ी रे लोल वाला तारी जमणी बुझाने पास रुड़ा दिल चार चेरे लोल वाला तारा कंठ बचे दिल एक अनुपम सार चेरे लोल वाला तारा उर्मा विण गुण हार जोई नैना टरे रे लोल
जाने तू जाने प्रेमी जन जोई नित्य ध्यान धरे रे लोल रसिया जोई तमारू रूप रसिक जन के लड़ा रे लोल आवो वाला प्रेम सखीना नाथ सुंदर वर छे लड़ा रे लोल वाला तारी पूजा जुगल जगदीश जोई ने जाऊं वारणे रे लोल करना लटका करता लाल आवो ने मारे बारणे रे लोल वाला तारी आंगड़ियों नी रेखा नकमणि जोई ने रे लोल वाला मारा चित मारा को चोरी कहूं नहीं कोई ने रे लोल वाला तारा उर महानुपम छाप जो मन जीव आकड़ो रे लोल वाला मारा है डे हरक ना माय जानू जे हमणा मड़ो रे लोल वाला तारु उदर अति रस रूप शीतल सदनाथ जी रे लोल आवो ओरा प्रेम सखी ना प्राण मणु भरी बात जी रे लोल वाला तारी मूर्ति अति रस रूप रसिक जोई ने जीवे रे लोल वाला ए रस ना चा कण हार के चाशते नव पिवे रे लोल वाला मारे सुख संपत तम श्याम मोहन मन बावता रे लोल आवो मारे मंदिर जीवन प्राण हसीने बोला बता रे लोल वाला तारु रूप अनुपम गौर मूर्ति मन मांग मेरे लोल वाला तारु जो बन जो बाकाज के चित चरणे न मेरे लोल आवो मारा रसिया राजीव नैन मरम करी बोल तारे लोल आवो वाला प्रेम सखीना सेड मंदिर मारे डोल तारे लोल वाला तारु रूप अनुपम नाथ उदर शोभा गणी रे लोल त्रिवणी जो सुंदर चेल आवो ने होरा हम बणी रे लोल वाला तारी ना भी नौतम रूप उड़ी अति गोड चेरे लोल कटिलंक जोई ने सहजानंद के मन रंग चोड़ चेरे लोल वाला तारी जंगा जुगल नी शोभा मन मा जोई रहू रे लोल वाला नित निरकू पिंडी ने पानी कोई ने नव कहू रे लोल वाला तारा चरण कमल नू ध्यान धरूं अति हेत मारे लोल आवो वाला प्रेम सखीना नाथ राखू मारा चीत मारे लोल वाला तारा जुगल चरण रस रूप वकाणू बाल मारे लोल वाला अति कोमल अरुण रसाड़ चोरे चित चाल मारे लोल वाला तारे जमड़े अंगूठे तील के नक माची न छेरे लोल वाला चिलिया गड़िए तिल एक जवान मन दीन छेरे लोल वाला तारा नखनी अरुणता जोई ने शशि गड़ क्षीण छेरे लोल वाला रस चोर चकोर जे भक्त जवान प्रवीण छेरे लोल वाला तारी ऊर्ध्व रेखा माचित रहो करी वास नेरे लोल मांगे प्रेम सखी कर जोड़ी दे जो दान दास नेरे लोल मांगे प्रेम सखी कर जोड़ी दे जो दान दास नेरे लोल सतसंगी सौ सांबड़ो पुर आनंद आणो अबार अपने जे मड़ा छे ते रहे छे माया पार आवा बीजा कोई ने मड़ा नथी मड़शे नहीं देह मुकी जेन पाम बूते देह छता मड़ा आई मोटो लावो नहीं करी है बैठा छो सुखिया तई आ स्वामी ना प्रतापति कोई बाते कामी नव रही निजाश्रिता नाम सकलातिहंता सद्धर्म भक्ते रमनं विदाता दाता सुखानां मनसे चितानां करोतु कृष्णो खिल मंगलं नः।